हेलो फ्रेंड्स, आप एक ग्लास सिलेक्ट करो जो तो क्वेश्चन कम्प्लीट करो तो हमें पचीनो क्वेश्चन है रिवर्सिबल सेल एंड इरिवर्सिबल सेल। एक्सप्लेन रिवर्सिबल सेल एंड इरिवर्सिबल सेल। तो सौथी पहले आप रिवर्सिबल सेल जो है व्हेन पोटेंशियल प्रोड्यूस ड्यूरिंग केमिकल रिएक्शन एट दैट टाइम सेम टाइप ऑफ पोटेंशियल इफेक्ट फ्रॉम आउटसाइड इन रिएक्शन इन द सेल कैन बी स्टॉप। के जयरे केमिकल रिएक्शन में कोई पोटेंशियल प्रोड्यूस एट बनते हुए त्यारे सेम टाइप नो पोटेंशियल जो आप बार थी आपीए तो रिएक्शन जे छे ये अटकी जाए बराबर। वेन पोटेंशियल प्रोड्यूस ड्यूरिंग केमिकल रिएक्शन एट डेट टाइम हाई पोटेंशियल एप्लाइड फ्रॉम आउटसाइड देन प्रोड्यूस वेल्यू रिएक्शन गो टुवर्ड्स इन ओपोजिट डायरेक्शन। કે જ્યારે જે કેમિકલ રિએક્શન દરમિયાન પોટેન્શિયલ પ્રોડ્યુસ થતું હોય એ સમયે જો એના જેટલો પ્રોડ્યુસ થાય છે એના કરતાં વધુ પ્રમાણનો જો પોટેન્શિયલ આપણે બહારથી આપીએ અને રિએક્શન જે છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં જાય બરાબર। વેન પોટેન્શિયલ પ્રોડ્યુસ ડ્યુરિંગ કેમિકલ રિએક્શન એટ ટેક ટાઈમ લો પોટેન્શિયલ એપ્લાઇડ ફ્રોમ આઉટસાઇડ ધેન પ્રોડ્યુસ વેલ્યુ રિએક્શન કેરી ઓન રેગ્યુલર વે। કે હવે આપણે એવું કરીએ કે જેટલો પોટેન્શિયલ કેમિકલ સેલમાં બને છે એના કરતાં ઓછો પોટેન્શિયલ આપણે બહારથી આપીએ તો રિએક્શન જે છે જેમ ચાલે છે એમનેમ ચાલતું રહે બરાબર। તો કે ઇન કેમિકલ સેલ રિએક્શન પ્રોસીડ ઇન બોથ ડાયરેક્શન ઇન રેફરન્સ ઓફ એનોડ એન્ડ કેથોડ ઇઝ નોન એઝ રિવર્સિબલ સેલ। કે કેમિકલ રિએક્શનમાં જો બંને ડાયરેક્શનમાં રેફરન્સ જે છે એનોર અને કેથોરનો તો એને રિવર્સિબલ સેલ કહેવાય। ઉપરની જે ત્રણ કન્ડિશન આપણે જોઈ એ રિવર્સિબલ સેલ માટેની છે। કોના માટેની છે? રિવર્સિબલ સેલ માટે। એક્ઝામ્પલ તરીકે જોઈએ રિવર્સિબલ સેલ એટલે શું, તો કે ઝીંક JnSO4નું ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ હોય, વચ્ચે સોલ્ટ બ્રિજ હોય, કોપર સલ્ફેટ હોય ને એક બાજુ કોપર હોય, તો કેમિકલ રિએક્શન આ રીતે થાય। ઝીંક Zn+2+2 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન રિએક્શન, કોપર +2 અને 2 ઇલેક્ટ્રોન એટલે કોપર તો રિડક્શન રિએક્શન। ટોટલ રિએક્શન લખીએ તો ZnCu+2 2 ઇલેક્ટ્રોન બંને બાજુથી કેન્સલ આઉટ, આ બાજુ Zn+2+ કોપર, તો આ રીતે ટૂંકમાં આને રિવર્સિબલ કેમિકલ સેલ કહેવાય। પોટેન્શિયલ ઓફ ધી સેલ ઇઝ Δe = 1.1 વોલ્ટ। More potential is applied from outside than 1.1 volt, reaction can be proceed in opposite direction. કે જો આપણે 1.1 વોલ્ટ કરતાં જો વધારે રિએક્શન આપીએ તો રિએક્શન જે છે ઊંધા થાય। કઈ રીતે ઊંધું? તો કે ઓક્સિડેશન હોય એનું રિડક્શન થાય, દાખલા તરીકે Zn+2 2 ઇલેક્ટ્રોન તો ઝીંક, તો રિડક્શન થઈ ગયું, અને કોપરનું ઓક્સિડેશન થાય, કોપર +2 +2 ઇલેક્ટ્રોન। ટોટલ રિએક્શન લખીએ તો Zn+2 + કોપર, એમાંથી Zn ને કોપર +2 બને બરાબર। જો 1.1 વોલ્ટ કરતાં વધારે આપણે આપીએ તો રિએક્શન જે છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં થશે। તો આ થઈ ગયું તમારું રિવર્સિબલ સેલ। હવે ઇરિવર્સિબલ સેલ જોઈએ, તો કે ઇન સમ કેમિકલ સેલ રિએક્શન નોટ પ્રોસીડ ઇન ઓપોઝિટ ડાયરેક્શન વેન મોર એક્સટર્નલ પોટેન્શિયલ ઇઝ એપ્લાય। કે તમે વધુ પ્રમાણમાં જો પોટેન્શિયલ એપ્લાય કરો તો એ ઓપોઝિટ દિશામાં ન જાય। This type of cell known as irreversible cell. કે એને કેવું સેલ કહેવાય? irreversible. Reversible એટલે ઊંધું થતું હતું, ઓપોઝિટ થતું હતું, આનું ઓપોઝિટ નથી થતું એટલે કેવું છે? irreversible. Generally, gas produced or precipitation of solid compound during the chemical reaction in which reaction not proceed in opposite direction. કે આ બધા જે ટાઈપ છે ઈ ટાઈપ જે છે એ આની ટાઈપ છે, કે જનરલી ગેસ પ્રોડ્યુસ કરે અથવા પ્રેસિપિટેશન જે છે સોલિડ કમ્પાઉન્ડ ડ્યુરિંગ ધ કેમિકલ રિએક્શન ઇન વિચ રિએક્શન નોટ પ્રોસીડ ઇન ઓપોઝિટ ડાયરેક્શન। કે પ્રેસિપિટેશન થઈ જાય, વળી પ્રેસિપિટેશનમાંથી તમારું જે મેઇન રિએક્શન હોય એ બનતું નથી, તેને ઇરિવર્સિબલ કહેવાય। એક્ઝામ્પલ તરીકે જોઈએ તો Zn અને સિલ્વર, ઝીંક અને સિલ્વર ઇલેક્ટ્રોડ ડીપ ઇન ટુ H2SO4 સોલ્યુશન ઇન ધીસ સ્ટાર્ટિંગ રિએક્શન આર એઝ અંડર. કે શરૂઆતમાં કઈ રીતનું રિએક્શન થાય? તો કે ઝીંક Zn, Zn માંથી Zn+2+2 ઇલેક્ટ્રોન,
2H plus plus 2 electron and H to gaseous bani jai. To ye reduction thi gayu. Overall reaction lakhiye to Zn plus 2H plus Zn2 plus 2 plus H2. Cell potential je aa reaction mate che, e che 0.76 volt. Have more potential jo 0.76 volt karta apne vadhu praman ma jo potential apply kariye, then this ready reaction go forward as under. Ke to reaction je che forward banse aa rite. It is not exactly same as above. Ke upar je same nathi pan thoru alag che na karta. But take place in different way related to this type of cell. કે એજી માંથી એજી પ્લસ બને પ્લસ ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન, એચ પ્લસ પ્લસ ઇ માઇનસ વન ઓફ એચ ટુ એટલે રિડક્શન. ટોટલ રિએક્શન લખીએ તો એજી એચ પ્લસ, એજી પ્લસ અને વન ઓફ એચ ટુ. તો આ રીતે જો વધારે આપણે પોટેન્શિયલ આપીએ તો આ રીતનું રિએક્શન થશે ઉપરના ટાઈપના સેલમાં. તો આને ઇ રિવર્સિબલ સેલ કહેવાય. અને કેવો સેલ કહેવાય? ઇ રિવર્સિબલ. બરાબર. તો એક્ઝામ્પલ સહિત આ રીતે સમજાવવાનું થશે. આ 3 માર્કમાં અથવા 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણા ચેપ્ટરમાં 2 ક્વેશ્ચન બાકી છે. એક છે નોન્સનું ઇક્વેશન ને એક એક્ઝામ્પલ, જે આપણે આવતા 2 લેક્ચરમાં પૂરા કરીને આપણો પાઠ છે એ પૂરો કરીશું. આભાર.